شانتي دي يكي بون بيان كايك تو راكو تو يكي راكو تو غنو بون نو اريو અને એકડા ઠટકચરી ભરી હતી ઈમા બાપુ એક દરબાર આવ્યા અને દરબાર આવ્યા ને આખો ડાયરો ઊભો થઈ ગયો કે આવો 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 દરબાર આવો આવો બાપુ આવો આખો ડાયરો ઊભો થયો ને પછી આ ઘરેણા વગરની બેન હતી ને એને બીજી બેનોને કીધું કે ભાઈજી ભાઈજી આ તમે ઘરેણા પહેર્યા છે ને ઈ ઘરેણા ભલે મારા ન હોય પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ આ રોટલા દુનિયાને ખવરાવવામાં અમારા ઘરેણા વિયાઈ ગયા છે મારા બાપની આબરૂ મોટી છે મારા ધણીની આબરૂ મોટી છે રોડના કાંઠે મારું ઘર છે અડધી રાતે પાંચ મહેમાન આવે ઈ તો ઘરેણા કેમ થાય ને કેમ રહે ને આ તમારા ઘરેણામાં આવ્યા છે કેમ કોઈ હામોય ન જોયું હું તો બહેનોને કહું બાપુ બહાર જો મોટી મોટી કરતા હોય ને ઘરે જો માણા સારું હોય તો બાપુ વાતું કરાય નકર કાંઈ થતું નથી એક જગ્યાએમાં ભજનમાં ગયા હતા ને ભાઈ બાપુ ઉલ્લી ઉલ્લી ભજન ગામનું નામ ને ભાઈનું નામ ન દેવાય નાઈત નું ન કહેવાય કોકને ખોટું લાગે બાપુ એવો જો કે ભજનાનંદી સારો ભજન ગાતો હતો એમાં એના ઘરના માલબા ભજનમાં છે તો એને ખબર હોય ભલે ભાઈ કે અમને કાંઈ ખબર નહોતી અને બાપુ આવી અને ચાલુ ભજનમાં કીધું એ કે વાડીએ તારા બાપ ઢોરા ગીર્યા છે ભજનનો દીકરો થયા વગરનો વાડીએ જાણે છોકરા ભૂખ્યા રહે છે બાપુ આટલી મેદની હોય અને મારું બૈરું આમાંથી મને ઊભું કરે આ માણા હોય તો શું ન હોય તો શું ભલા મને આ કે પતિ પત્ની કહેવાય આવા તો કાંઈક દાખલા જોવા મળે બહાર ગમે એવી વાતો કરતા ઘરે ઓલા કે બકરું બે બે જાય હા હા તમે કોઈ અને સારું છે હોય હા સમજો કારણ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે હરિશ્ચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત સગાળસા ને જંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત સબુમાં ન હોત ને તો બાપુ સવારામ સાહેબ ને ન ઓળખત અમરમાં દેવીદાસ બાપુ ને કોઈ ન ઓળખત એક એક સફળ પુરુષ ની માયા બાપુ એક એક દીકરીઓનો ભોગ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી આંબી ગયો ત્યાં બાપુ પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ આ દેશની દીકરીઓ હાથમાં લગામ લીધી તમે કયો તો હવાર સુધી દાખલા આપો માં છે ને એ તો માં છે હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને મોટી કથા એવું કરો ને માંડવા કરો ને કાંઈ નહીં કરો તો હાલશે માં ને બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈજો માં ને બાપના આશીર્વાદ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો આપણે સારું કામ કર્યું જ નથી મારી વાત કરું તમને અમારા સાક્ષી બેઠા હમણાં સાલ ઉઠાડી દીધી આમ બધા ભેગા જતા સારા ધંધા કરવામાં આપણે મંદિરે નથી ગયા આપણે કોઈને સીતારામે નથી કર્યું આપણે કોઈને બધા દક્ષિણે નથી કરી પણ મા બાપને હાજ એમાં આપણો અત્યારે મેળ પડી ગયો ને કા ટીડાણા ટીડાણા દરબારે આવ્યા છે અમારા દસમા એમના તો એ તો મારી ભેગા હતા ને એમના અનુભવ થયો પૂછો એટલે અમારું જેવું લિસ્ટમાં અહીંયા તમે બધા બોલાવો છો અહીંયા હજી અમુક તો હજી સક્કરે નથી લેતા અમારે પણ કહેવાનો મતલબ સાફ આ સાપ ની વાત છે ને હજી આ મૂળી ની તમારી મૂળી ની સાપે ભલે તમે બધા સુધરી ગયા છો ભાઈ કે હજી અમુક અમુક છેટા જાય કે મૂળી હોરું ન હોય ગમે કર્યું હોય તો તમે જાણો નહીં જાણે એટલે સાપ એમ નથી જતી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે માર્ગે ચડ્યા પછી કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો એક ઘાન બે કટકા કરતો હોય એક ચા પાણીની વ્યવસ્થા સામેની એ કચ્છનો બારવટીઓ બાપુ આ કાંઠે બારવટીઓ હોય અને હામા કાંઠે બાપુ એક સતી તોરલનો સથવારો મળે અને આ દુનિયામાં જો પૂજાઈ જતો હોય પછી બાપુ જાડેજામાંથી કોઈ નહીં કંઈ વિતાડ્યો હોય અને એ વિતાડ્યા પછી બાપુ જાડેજાની માલકુર જે ઊભો થયો હોય એને જે દબાવવા હાટું થઈને જેસલને જે મહેનત કરવી પડી એ તો જેસલનો આત્મો જાણે રહે એ ભક્તિના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ જાડેજાને કહે છે જાડેજા મારા કપડાં તમે નદીએ ધોયાવો એ કપડાનું પોટલું લઈને નદીએ ધોવા જાય તેથી જે દગે દુનિયા એના માથે બાપુ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે હરિ ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને આઠે આ બાપુ એમે ભક્તિના માર્ગે છે ને એ પેલાના જે ધોકા પસાડ્યા છે ને અત્યારે નડે છે પણ શું કરું આવી તમને ખબર નહોતી કે આવું આવો ટાઈમ આવશે કોક તમે અહીંયા આવ્યો હોય ને પછી તમે એમ વાત કરો ને કે ઓલો દરબાર અમારી અહીંયા પ્રોગ્રામ આવ્યો તને ભારે મજા કરે હવે એ તો હો હું દડા મારીને મીની બેઠી પાટી એને હું સાંભળવો સારું બોલતું જ નથી કોઈ એટલે આ બાપુ અઘરું છે ઓલે 500 ને 1000 ની નોટ બંધ થઈને તમે લાઈનમાં ઉભા હતા એક એક ભાઈ અમારી વાંહે થઈને મોર આગળ આવીને ઉભો અમારા ગામના કોરીન છોકરા હતા ને
એને કીધું એ અમારા ગામના દરબાર ઉભા વાય રે ને કેમ વાર કેમ વ્યો ગયો તો બોલો કેટલું બધું બોલો અમારે દરબાર હોય એના ઘરનો ફલાણો ઢોકડો એટલે પણ મેં કીધું હું કાંઈ નથી કહેતો તમે તને લઈ લ્યો ને ભાઈ તો એ કહે છે ને હું કહું છું અમારા મેળ આવશે એટલે લેશું ને કાંઈ લાવશું એ કે તમે દરબાર એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ને ફલાણો ઢોકડો પછી મેં એને કીધું મેં કીધું કરવું કાંઈ નથી પણ તમે થોડાક ભેગા મોડા થયા આપણે બધો હિસાબ કરે આટલી બધી વાર લાગે નહીં પણ આ ટ્યુશન તો અમારે ત્યાં રાખવા પડે તમે ચા અમને શીખડાવો છો કહેવાનો મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય જગત તમારી પાસે કરાવે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને કંસને મારવા માટે એને જન્મ લેવો પડ્યો ઇતિહાસ એવું કહે છે પણ એક સંત પાસે સાંભળેલી વાત કૃષ્ણ કંસ છે ને કંસના બેન દેવકી ને વસુદેવ મહારાજ એ એના બેન બનેવી થાય ને બાપુ એને દુનિયાને બાપુ કંસ આખું હેરાન કરતો હતો પણ એ બેન બનેવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં એમાં એક દિવસનો સમય અને બેન બનેવીને રથમાં બેહાડી અને કંસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કંસ તું તારા બેન બનેવીને આટલો બધો પ્રેમ કરીશ ને પણ એનું આઠમું સંતાન છે ને એ તારા મોતનું કારણ બનશે તારું પાપ જ એટલું છે હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી હકણા રહી કઈ ઈ બેન બનાવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે પણ એને એવો વિચાર આવ્યો કે હાથ સંતાનને આપણે મારવા નથી મારું મોત તો આઠમા સંતાનમાં છે ને એટલે હાથ સંતાનને હું કામ મારવા જોઉં અને ભગવાનને વિચાર થયો કે આને હારો હારો વિચાર આવ્યો આ હાથને જો ન મારે તો મોતનો આ પાપનો ઘડો ભરાય ને હાથને મારીશ નહીં એવો તો આને હારો વિચાર આવ્યો એટલે હવે હાથે મરવા હોય કરવું શું ભગવાન મુજાણ આકાશવાણી કરી દીધી હવે કરવું શું ભગવાન મુજાણા અહીંયા કણે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે બધાને પૂછે છે કે આવી રીતની આકાશવાણી થી આના માટે શું કરવું કોઈ કે મારી નખાય ને કોઈ કે ન મરાય ને કંસ કે ન જ મરાય ને ભલામણ હાથ આઠમું સંતાન ની વાત કરી છે હાથે શું ગુનો કર્યો હાથને હું કામ મારવા જોઉં જેલમાં પૂર્યા છે મને ખબર તો પડવાની જ છે કે એક જન્મો બે જન્મો ત્રણ જન્મ હાથને જવા દેવા ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો ને હાથ ન મારે તો મારી આકાશવાણી ખોટી પડે એમાં નારદજી ભગવાન પાસે આવ્યા એ નારદ જો વાતો બધી આપણા ઉપર જ છે આપણે કઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈક એવી અળસ આવી જાય ને આપણે આ ભૂંડું કરાવે એ નારદજી આવ્યા ને ભગવાન પાસે ભગવાન ને કે શું તમે મૂંઝાણા છો એ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંસ ને વિચાર એવો આવ્યો કે હાથ ને મારવા નથી તો કે પણ એમાં વાંધો શું છે દેખો પણ તો એનો પાપનો ઘડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે તો કે તમારું કહેવાનું શું થાય છે એ કે હાથે હાથ ને મારે ને તો મેળ પડે કે મૂળ તો મરવા જ છે ને તો કે હા તો કીધું હું શું ને નથી એવા ગામમાં કેટલાય હોતા આપણે આવ્યા નારદ મુનિ આખી કચેરી આમ હેગડાટેર ભરી હતી કસ જોઈ ગયો પધારો પધારો ભૂદેવ પધારો એ કે શું આ ડાયરો ભરી પડે કે ભાઈ આવી રીતનો એક અમારો પ્રશ્ન છે કે શું એ કે ભગવાને આવી આકાશવાણી કરી છે ને કે હાથ સંતાનને આઠમું સંતાન તને મારશે એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો તો કે તમે શું વિચાર કર્યો તો કે હાથને નથી મારવા આઠમું સંતાન મને મારવાનું છે ને આ જ તમારી ભૂલ છે એ કે પણ આ વાત એવી છે કે આઠમું સંતાન મારે તો હાથ સંતાનને શું કામ મારવા જોઈએ એ કે પણ હું તમને સમજાવું રહો આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા આઠ કરો આઠ લીટા કરી આમ એક બે ત્રણ પાંચ સાત આઠ એ કે ગણો એટલે ગણ્યા આમ એક બે ત્રણ પાંચ સાત આઠ આઈન પાસેથી ગણ્યા ને તો કે હા કે ભગવાન આઈન પાસેથી ગણશે તો એ કે આઈન પાસેથી ગણે તો પેલું રહ્યું એ જ મારી નાખે હું તેમાં કહું છું કે હાથે હાથ ને પતાવી દો તો કે પતાવી દઉં આપણે ભૂંડું નથી કરવું બાપુ દુનિયા તમારી મારી પાસે ભૂંડું કરાવે છે એમ વાણી છે ને વાણી વિચાર માગે છે આ એમનામ બાપુ ગોપીચંદ નાવા બેઠો એને ખબર હતી કે અડધી કલાક પછી મારે સાધુ થવાનું છે માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપની હવાઈ કાયા હતી દુનિયાએ દિવાળી મૂકી દીધી આ એક જ શબ્દ બાપુ ગોપીચંદ ને અડી ગયો અને ગોપીચંદ ને જો માનો શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદ ને ઓળખતી ન હોત એમ શબ્દ ની મારા મારી છે અમે આખી રાત અહીં રાડું પાડી ને આમાંથી એક કહીને જો અમારી વાતના ટપ્પા ન પડે તો અમારી ને તમારી બે ની કઠણાઈ ન કહેવાય કોક ને તો બાપુ અમારી વાત કઈ ઘડવી જોવે ને એમાં ઈ રામદેવજી બાપા
નો તમને એક પ્રસંગ કહું. રામદેવજી બાપાને જન્મ હુકામ લેવો પડ્યો. ચાર યુગને વાત કરે ને, ચાર યુગના પાઠની, પહેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં ધર્મરાજા, ચોથા યુગમાં બલિરાજા. બલિરાજા વખતે બંધ કર્યો, પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે બલિરાજામાં પાઠની પરંપરા બંધ કરી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો, પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કંઈક વ્યવસ્થિત. એમાં કુદરતને કરું ને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી, કૃષ્ણને આવવાનું હતું અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી. આ બેનો ભેટો થઈ ગયો, રામદેવજી બાપાનું આગમન થઈ ગયું અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કહે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો. પણ દુનિયા તમને ગમે એ વાત કરે ને, મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. કારણ કે એમને હરભુજી એમના માસીન દીકરા ભાઈ થાય, હરભુજીને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ, એકના જવાનો સમય થઈ ગયો. એટલે આમને ખુલાસો ન કર્યો, પણ રામદેવજી બાપાએ કુટુંબને કીધું કે દુનિયા તમને ગમે એ વાત કરે, સમાધિ મારી ખોદતા નહીં, આ ત્રીજી પેઢી એ પીર પાક છે, એ મારું તમને વરદાન છે અને મારી તૈયારી કરો. એ તૈયારી થઈ ગઈ, રામદેવજી બાપાને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે કોઈ દી બને ઈ કે, પણ અમે અહીંયા જ હતા, એ કે વાત ખોટી, એ તો વચનનો પાકો માણા છે, એ મને કીધું છે મળ્યા સિવાય જાયશ ને નહીં, મળ્યા સિવાય જાય જ નહીં, હું કોઈ દી માનું જ નહીં. ઈ કે, પણ અમે હતા અહીંયા, મુઠી માટી અમે નાખી, તો કે હું અહીંયા જઉં ને પાકું કરું પછી વાત, બાકી હું ત્યાં સુધી હા ન પાડું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યો, બગાડ થાટ કરતો આવ્યો રણુજા, રણુજાના સીમાડે આવે અને અહીંયા બાપુ હરભુજી ફૂગે, રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી ગઈ છે, કઈ વાણી?
બાપા બે સિમાડે મળે અને બે પહાણ ભેટે બે ભાઈ ભેટે અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી. રામદેવજી બાપાએ વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે આ તો જગત છે, ગમે એ વાત કરે તું બે બે કે કહુંબો બનાય, આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીતો. બે જણા કહુંબો પીવે અને રતન કટોરો અમલની ડાબલી વીરગેડીઓના ત્રણ ચાર વસ્તુ જે સમાધિમાં મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે છે અને એને કીધું કે તમે જાઓ. અને હરભુજી બાપુ ગામમાં આવ્યા. એ ગામમાં આવીને બાપુ આખો શોકગ્રસ્ત ડાયરો ચોરે બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વ્યો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વ્યો ગયો, આને શરમ નહીં આવતી ઘોડા ઉપર બેહીને હાલ્યો. હવે ત્યાં આવીને કે છે કેમ ડાયરો બધો બેઠો છે કે હું ભલામણા વાત કરે છે, રામદેવજી બાપા વિયાઈ ગયા ત્રણ દી થયા અને તું ઘોડા ઉપર બેહીને આવે તને શરમ નથી આવતી? હરભુજી કે પણ હું રામદેવજી તો તારે ભેગા થઈને આવ્યા મને. તો કે આખું ગામ ખોટું તું સાચો. એ રતન કટોરું અમલની ડાબલી ને બાપુ આ બધું દેખાડ્યું ને એમાં બધાને શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા પછી માથું મારી નીકળી ગયેલા, હલો કે ખોદવા જવું. એ ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું, હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું, તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે થાય હવે હું જાઉં છું. આપણું પિરાણું પાળિયાદ અને ગેબીનાથ બાપુ પેલું પિરાણું. આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવડી મોટી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે જે બાપાની કૃપા છે, એ જો એમના ભયો માન્યા હોત ને, એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને, તો રાજસ્થાન આજ હોનાનું હોત. આપણા જ આપણું નથી માનતા, બીજા આખી દુનિયા માને છે. તમે જુઓ મીરાન કોણ નડ્યું, રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું, એનો બાપ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું, એની નાચ. પાંડવો ને કોણ નડ્યા, કૌરવ. પોતાના જ નડ્યા બધાને. આ મારે મારે પોતાના અનુભવ છે, મને તે મારે વ્યક્તિગત ન કહેવાય, પણ આ નડ્યા એમાં મારો મેળ પડ્યો. ચારે બાજુથી વંટોળિયા સડેના પહેરેલા હગા ન થાય ને, પછી બાપુ આવા કોક સાધુ આંગળી ચાલે ને કોક આવા મંદિર આપણને આશરો દે, ત્યાં હાસો મારક જડે. ઈશ્વર પાસે છે ને, તમે માગો ને આપણો આપણા આપણો વિરોધ કરે ને, પછી રોદડા ન રોવા. એ સમજી લેવાનું, ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણે આપણને ન હોય. દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. અરે હું તો એમ કહું કે રાતના બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય, ભલા મને કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે. હે આપણું આપણું કૂતરું આપણી શેરીનું આપણને ન ઓળખે. પણ આમ પગનો કરકો થાય ને એટલે આમ જાગી તો એ જાય, પણ આમ જોઈને હુઈ જાય કે આ તો ઓલો લુખે છે, કોઈ દી બટકો રોટલો નથી લાગ્યો. પ્રેમ બાપુ પ્રેમની જરૂર છે, ભાવની જરૂર છે, બાકી કોઈને કાંઈ ઘટતું નથી. ઈશ્વરે છે ને જેને જેટલી લાયકાત છે ને એટલું બધાને આપ્યું જ છે. આ તો રોવાના એવાયા થઈ ગયા બધા. એક પાંચ જાય કે છૂટા નથી ધાબું ભરવું તું, બીજા પાંચ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાંચ જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે તો કે આખી દુનિયા હરી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળો હોય, મીરા રોવે, નરસિંહ રોવે, દાસી જીવન રોવે કે હે મારા નાથ તે અમને માણા બનાવ્યા અને જો તારી આપા ન થાય ને અમને જો દુનિયામાં કોઈ ન ઓળખે તો અમારો ફોગટ ફેરવ્યો જાય. અરે દુનિયામાં જાનવર પૂજાય છે, હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને કથાડો પૂજાય, આપણું પાડોશી હારું નથી બોલતા. અરે જાનવરની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય, તમે ને હું તો માણા છે. માણા જો માણાનો ઉપયોગ ન. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, બે આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ. દેખાય કે ના? દેખાતું નથી. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા? એ કે આવડા ભાળે મારી ન ભટકાય ને તેમાં દીવો રાખ્યો છે, ઈવડા એ મને પસાડે છે, હું નથી ફાળતો, આવડા ભાળે મારી યાર ભટકાય છે. વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે.
ખાઈડ માં જઈ તે ખબર આપણે નથી ઘણા ને જોતા આપણે એમ થાય કરે તારી ભલે તે આમ ન તો માર બટે આવા ઘણી લાગે હારી હારી ગાડીઓ હારા હારા કપડાં બધું પહેરી પહેરી નીકળતા હોય આ તો બે ચાર સો મહિના થાય તો ચાલી વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા ફોટા આડંબરની જરૂર નથી મને ઘણા એમ કે હમણાં તમારા અંદર બેઠા હતા ને કહેતા હતા કે તમે ગાડી લઈ લો ગાડી મેં કીધું આવડિયા રખડે એ બધી આપડી નથી શું કામ આ લોહી ઉકાળા શું કામ કરવા જોઈએ હે ટેક્સ ભરવો વીમો ભરવો ઓઇલ બદલાવું કૂંસડું ડ્રાઈવર નથી ને આ નથી ને તે કઈ લોહી ઉકાળા ફોન કરી દે રણજીતભાઈ આવી જજો આવી જાય આપણે જેમ આપણી ગાડીઓ ડ્રાઈવર લઈને આવે એમ આવે અને આપણા ઘરે મૂકીને પાછી એમના ઘરે વ્યા જાય મૂળ તો સૂટાની જ વાત છે ને બીજું શું છે એમાં ગાડીમાં જ ઉતરવી તો જ એન્ટ્રી પડે નાના થઈને રહેવાની મજા તમે જો હાથી જેવા જનાવરને ચોથા માળ ઉપર ચડાવીને ઘા કરો ને તો ન જીવે શું કામ મોટું છે અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માયક ને કીડી ને બાપુ દવામાં મળે ઘા કરો ને તો ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને નાનું થવું જ નથી અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈને અમારે સ્ટેજ ઉપર આવવાનું હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય આપણે આપણે તમે ગાવશો તો કે ના મંજીરા વગાડો કે ના તબલા વગાડો કે ના તો પણ અમને બે આવવા દો ને અમારે હાટું કર્યું તો આમ 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 કરીને અમારે ચેક ચેક બે આવવું પડે પછી આયોજક કોઈ હારા હોય ને તો આવે ને એમ કે આપણે સરપંચ આવ્યા થોડોક આગો બેસ સરપંચ ને બે હારે પછી ધારાસભ્ય આવે થોડોક આગો બેસ ધારાસભ્ય એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાથરા જોડામાં બેઠા હોય કોઈ કેમ આઘા જાવ પણ બે આવું જ નથી બધા ગાડલા જ ગોતે બોલો નાના થઈને રહેવાની મજા છે જીવન મળ્યું છે ને મને તો એમ થાય કે પાંચ તત્વનો દેહ મળ્યો છે ને પ્રકૃતિ હારે થોડુંક જીવતા શીખી જાય મને ઘણા બધા એમ કે મને કે આ પૈસા ને વિજ્ઞાન આટલું બધું વધ્યું તો આટલી બધી બીમારી જેમ છે મેં કહ્યું એ તો વાત છે તો મને કે આ ઝૂંપડામાં કામ કરીને થતું મેં કહ્યું આપણે જ્યાંથી દુકાને જે વસ્તુ લઈને એ ઝૂંપડામાંથી લે છે પણ એવડા પ્રકૃતિ હારે જીવે છે અને તમે બધું હાથે ઊભું કર્યું છે રોગ રોગના ઘર ઘરમાં ગાલ્યા હવે ઓલા ઝૂંપડામાં રહે ને એને ફ્રીજ નથી ટીવી નથી પંખો નથી લાઇટ નથી કાંઈ નથી બાપુ કોઈ દી માંદા પડે અને આ તમે પૈસા દઈ દઈને બધું હૂળ ખાલ્યું ઘરમાં આપણા ગઈઠામ બળદિયાની ખેતી કરતા ને એ વાવણીમાં તલાવડું પાણીનું ભર્યું હોય એમાં બળદિયા આઈનપા બળદિયા પીવાના આઈનપા બાપુ ખેડૂ પીતો હોય કોઈ દી રોગ થયો અત્યારે કે ફિલ્ટરનું પીવો ને ફ્રીજનું પીવો પીવો ને મરો આવળ બાવળના દાંતણ કરતા આપણા ગઈઠા બાપુ ઠેઠ સુધી કોઈનો દાંત પડતો નહીં અત્યારે કે શિબાગા વાપરો કોલગેટ વાપરો આ ફૂંસડીઓ વાપરો થઈ જાય ગબીઓ જેવા મોટા અને અત્યારે બાપુ તમે દાંતણ વાપરો તો તમને દુનિયા ટીકા કરે કે આ તો આરો લોભિયો છે સાચી વસ્તુને સ્વીકારવા તૈયાર નથી તમે જુઓ તો ઓલા પેલા આપણે માલધારી તમે જુઓ ને તો ઓલા ઘેટા બકરા ઉપર ઓલે ઊન ઊન ને કાતરે ને તો આમ ઉપર ફૂલડા પાડે એટલે આમ ઘેટું સારું લાગે આમ એની એક મોજ હતી એની મસ્તી હતી તો દુનિયા બધે એની ટીકા કરતા કે આ હારા ઢોર જેવાને જુઓ ને કેવા માથે ફૂલડા પાડે તેથી એમને એમ કહેતા હતા કે બધા ઢોર જેવા અત્યારે માણા માથે ફૂલડા પાડવા માંડ્યા બોલો આઈન પાછો ટકો હોય ને આઈન પા કાન ઢાંક્યા હોય એવું નથી લાગતું કે જૂનું કંઈક આવ્યું પાછું અરે આપણી માવડીઓ બાપુ થીગડા મારી મારીને થાકી રહી કપડાને અને અત્યારે ફાટલા પહેરવાનું આવ્યું બોલો મને તો એમ થાય કરે તમારી ભલે થાય તમારી દીકરીઓ ફાટલા પહેરે બોલો અરે આ આ આ વિજ્ઞાન વિજ્ઞાનની જરૂર છે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ દુઃખી થઈ જાઉં